જય મહારાજ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ નંબર 6 વર્ગનો વર્ગમૂળ, જેમાં આપણે સ્વાધ્યાય 6.1 ઉપર જઈ રહ્યા છે. 6.1 નું પહેલું એક્ઝામ્પલ છે, નીચે આપેલા સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. હવે તમને બધાને ખબર છે, મેં તમને એક વોટ્સઅપ કર્યા હતા જેની અંદર તમારે બધા ડિટેલ લખવાના છે. એમાં વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે એના વિશે બહુ વિસ્તારમાં માહિતી હતી, છતાં અહીંયા ફરી એક વખત એ વાતને હું રિવિઝન કરાવીશ તમને. તો તેની અંદર તમે જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક આ રીતનો હોય તો એને વર્ગ કરવાથી આપણને આ સંખ્યા મળે, જે સંખ્યાનો એકમનો અંક આ રીતનો હોય એનો વર્ગ કરવાથી આ સંખ્યા મળે, એવા ઘણા બધા ટોપિક આપણે જોયા હતા. હવે ખાસ આની અંદર તમારે જો એ બધા પોઈન્ટ યાદ ના રાખવા હોય તો એક નાની એક અહીંયા સિસ્ટમ શીખવાડું છું. અહીંયા લખી દઉં છું, અહીંયા સ્વાધ્યાય 6.1 તરફ જઈ રહ્યા છે આપણે. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે માની લો કે એકનો વર્ગ છે, તો એકનો વર્ગ તો એક થાય છે. ત્યાં 9નો વર્ગ છે એ પણ 81 થાય છે. તો 9 અને 1 એનો વર્ગ કરવાથી જે એકમનો અંક મળશે એ આપણને 1 મળશે. તો અહીંયા 81 છે. ઓકે, નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક શું મળશે. હવે આપણે શું કરવાનું છે, લાસ્ટ જે છે ને એકમનો અંક જોઈ લેવાનો, એના ગુણ્યા 1 × 1 એટલે 1 મળશે. તો અહીંયા એકમનો અંક શું મળશે આપણને, 1 મળશે. એવું તમારે લાસ્ટ જોઈ લેવાનું છે. અહીંયા 2 છે, ચલો 2 × 2 = 4, તો શું મળશે આપણને અહીંયા એકમનો અંક 4 મળશે. એ રીતના અહીંયા 9 છે, તો 9 × 9 = 81, તો આપણને શું મળશે એકમનો અંક અહીંયા 1 મળશે, બરાબર. રીતના અહીંયા 3 છે, તો 3 × 3 = 3, ઓકે. તમે 3 × 3 એટલે અહીંયા આપણને એકમનો અંક શું મળશે, 9 મળશે. એવી રીતના હવે 4 × 4, ઓકે, તો 4 × 4 = 16 એટલે અહીંયા 6 મળશે. અહીંયા છે 77 × 49 એટલે અહીંયા આપણને 9 મળશે એકમનો અંક. રીતના અહીંયા પછી તમે 8 × 8 = 68 એટલે એકમનો અંક 4 મળશે. હવે અહીંયા 0 છે, ઓકે, તો આપણને ખબર છે કે 1 0 હોય તો આપણે ટોપિકની અંદર ભણ્યા હતા કે ભાઈ 1 0 હશે તો 2 0 મળશે, એટલે એકમનો અંક અહીંયા 0 જ મળશે, બરાબર. અહીંયા 6 × 6 = 6 × 6 = 36 થશે, એટલે એકમનો અંક આપણને અહીંયા 6 મળશે. રીતના અહીંયા બી તમે કરી શકો છો, 5 × 5 = 25, ઓકે, તો અહીંયા એકમનો અંક 5 હશે, દશકનો અંક પણ 2 જ હશે એટલે 25 જ મળશે, ઓકે, એકમ દશક થઈને. તો આ એક ઘણો સહેલો ટોપિક છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તેઓ પૂર્ણાંક સંખ્યાઓ નથી, કારણ સહિત જણાવો. હવે આના માટે બી આપણે એક રૂલ્સ ભણ્યા હતા કે જે સંખ્યાનો એકમનો અંક અહીંયા હું લખું છું, બરાબર, અહીંયા જગ્યા આપણી પાસે ઘણી છે એટલે 0 1, ઓકે, પછી 4 × 4 = 16 એટલે 6 કહી શકાય આપણેને, બરાબર, પછી આપણે એને 2નો વર્ગ 4 છે એટલે એને 4 પણ કહી શકીએ, બરાબર, 5 × 5 = 25 છે એટલે 5 કહી શકીએ, બરાબર, 9 × 9 = 81 છે. આમ જે સંખ્યાનો એકમનો અંક આપણે ખાસ જોવાનો હોય છે કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક આ રીતનો હોય કે ભાઈ ચલો 0 હોય 1 હોય 6 હોય, તમારી બુકની અંદર પણ આ ટોપિક બહુ વિસ્તારમાં આપેલો છે, બરાબર. તો જે સંખ્યાનો એકમના અંકો આ રીતના હોય એનો જો સંખ્યામાં લાસ્ટ સ્ટેજ હોય, જેમ કે હું તમને બુકની અંદર અહીંયા બતાવું છું, જેમ કે બુકની અંદર તમને યાદ કરું તો વર્ગ ને વર્ગમૂળ ટોપિકમાં આપણે જોઈએ, એમાં બી એ બહુ સરસ રીતે સમજૂતી અંદર બુકમાં તમને બતાવી છે. આ એટલા માટે સમજણ આપું છું કે જેથી તમે કોઈ દાખલાની અંદર કન્ફ્યુઝન હોય તો સોલ્વ થાય. જો અહીંયા લખ્યું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અને 9 હોય, બરાબર, તે સંખ્યા જ પૂર્ણાંક સંખ્યા હોય, ભલે અહીં ક્વેશ્ચન માર્ક્સ કર્યું. આપણે ખાસ કરીને આ જોવાનું છે, એ મેં તમને લખેલું છે 0 1, બરાબર, 4 5 6 લખ્યા છે, એક સંખ્યા છે 9, બસ, ઓકે. તો જે સંખ્યાનો એકમનો અંક 0 1 6 4 5 કે 9 હોય એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા આપણે કહી શકીએ. હવે અહીં તમે જોઈ શકો છો, બરાબર, કે એકમનો અંક શું છે, 7 છે, એટલે આ સંખ્યા 7 હોવાથી એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી, ઓકે, આપણે અહીંયા કહી શકીશું બે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. અહીંયા બી 3 છે, બરાબર, તો આ નિયમ લાગુ પડે છે, એટલે આ સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી, બરાબર. આપણે કહ્યું છે કારણ સહ જણાવો, એટલે કારણ આપણી પાસે આ છે, બીજી આ સંખ્યાનો એકમનો અંક 0 1 6 5 4 કે 9 નથી, એ સંખ્યા પૂર્ણવર્ગ નથી. અહીંયા 8 છે એટલે આપણ નથી, બરાબર.
બે છે એટલે પણ આપણે અહીંયા કહી શકીએ ભાઈ આ સંખ્યામાં પૂર્ણવર્ગ નથી બરાબર હવે શૂન્ય છે બરાબર તો તમને કહે ભાઈ અહીંયા શૂન્ય છે તો પૂર્ણવર્ગ કહી શકાય ના કેટલા માટે ના કહી શકાય કે અહીંયા એક રૂલ્સ એવો છે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય એનો વર્ગ કરવાથી આપણને બે શૂન્ય મળે અને બે શૂન્ય હોય તો એનો વર્ગ કરવાથી આપણને ચાર શૂન્ય મળે બરાબર તો જે સંખ્યામાં બે શૂન્ય કે ચાર શૂન્ય હોય ઓકે બે કી સંખ્યામાં હોય તો જ એને પૂર્ણવર્ગ કહેવાય પણ અહીંયા ત્રણ શૂન્ય છે એટલે એને આપણે આપણે ના કહી શકીશું અહીંયા બે છે એટલા માટે એ નથી જો અહીંયા બી ત્રણ શૂન્ય છે એટલે બી આપણે કહી શકીએ સંખ્યા પૂર્ણવર્ગ નથી અહીંયા બી એક બે ત્રણ ઓફિશિયલી એક જ છે એકી સંખ્યા છે એટલે એ પણ સંખ્યા પૂર્ણવર્ગ નથી બરાબર એના માટેના કારણો મેં આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના એ હોય તો એ નામ આપીશું અને બી નામ આપીશું બરાબર જે જે એ પોઈન્ટની જરૂર હોય ત્યાં એ વાપરજો અને બીની જરૂર હોય ત્યાં બી વાપરશું ઓકે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર ત્રણ આપણને કહેવામાં આવ્યું છે કે નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા છે બરાબર એવું પૂછવામાં આવ્યું છે તો હવે તમે સ્વાભાવિક રીતે ખ્યાલ છે કે અહીંયા એક રૂલ્સ એવો છે જે સંખ્યાનો વર્ગ કરીએ હવે એ સંખ્યા એકી હોય તો એનો વર્ગ એકી મળે ઓકે અને સંખ્યા બેકી હોય તો બેકી મળે અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા આપણે એકી સંખ્યા છે બરાબર તો એનો વર્ગ કરવાથી જે આપણે વર્ગ કરીશું એ બી સંખ્યા કેવી સંખ્યા મળશે આપણને એકી સંખ્યા જ મળવાની છે બરાબર તો એ લખીશું એકી સંખ્યા મળે બરાબર અહીંયા આગળ છે અઠ્યાવીસ અને છવ્વીસ આજે અઠ્યાવીસ છવ્વીસ એ એક બેકી સંખ્યા છે બરાબર તો બેકી સંખ્યા છે તો જ્યારે બી એનો વર્ગ કરવામાં આવશે બરાબર વર્ગ કરતા મળતો જે જવાબ છે એ બેકી સંખ્યા હશે બરાબર હવે આ એક એકી સંખ્યા છે બરાબર એટલે એનો જે વર્ગ કરીશું બરાબર જે જવાબ મળશે એ પણ આપણને એકી સંખ્યા મળશે એ રીતના અહીંયા આગળ જે છે એ એક બેકી સંખ્યા છે તો આનો જે વર્ગ કરવામાં આવશે બરાબર વર્ગ કરતા મળતો જે જવાબ છે એ કેવો હશે બેકી સંખ્યા હશે બરાબર તો હવે એક્ઝામ્પલ નંબર ચાર જોઈએ એમાં પેટર્ન છે હંમેશા યાદ રાખવું જ્યારે પેટર્ન શબ્દ હોય તો પેટર્નને ટોપિક સાથે કોઈ નિસ્બતતા હોતી નથી એટલે કે ચેપ્ટર સાથે બહુ નિસ્બતતા હોતી નથી એમાં પેટર્નમાં શું છે કે આપણે જોવાનું હોય છે કે આજુબાજુ કેવી સંખ્યાઓ છે એ સંખ્યાઓ શેના આધારે મૂકેલી છે એના આધારે અહીંયા મૂકવાનું હોય છે જેમ કે અહીંયા અગિયારનો વર્ગ કર્યું છે તો બે એક હતા તો બંને એક આજુબાજુ મૂકી વચ્ચે બેને મૂકી દીધા છે બરાબર હવે એકસો એકનો વર્ગ છે તો અહીંયા જોયું તમે દસ પાછળથી જુઓ વન ઝીરો એટલે દસ વચ્ચે બેને મૂકવામાં આવ્યા છે હવે અહીંયા બે શૂન્ય થાય છે તો એકની સાથે સો અહીંયા પાછા એકની સાથે બે શૂન્ય એટલે વચ્ચે બે મૂકેલા છે બરાબર હવે અહીંયા આગળ એક બે ત્રણ ને ચાર શૂન્ય થાય છે તો એકની સાથે આપણે કેટલા કેટલા શૂન્ય મૂકવા પડશે એક બે ત્રણ ને ચાર ને બી એક બે ત્રણ અને ચાર શૂન્ય મૂકવા પડશે બરાબર તો એ સંખ્યા આપણે જે માગે સંખ્યા છે એ બની જશે હવે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ શૂન્ય આપણે આગળ મૂકીશું ઓકે એકની સાથે એક બે ત્રણ ચાર પાંચ ને છ વચ્ચે બે મૂકવાના છે ફરી એક બે ત્રણ ચાર પાંચ છ અને એક ઓકે થઈ ગઈ પેટર્ન ક્લિયર બરાબર એ જ ના અહીંયા બીજો એક્ઝામ્પલ નંબર પાંચ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ નીચેની જે આપેલી સંખ્યા છે એમાં પેટર્નમાં પૂરતી સંખ્યાઓ જણાવો બરાબર તો અહીંયા બી અગિયારનો વર્ગ એકસો એકવીસ છે ફરી એકસો એકનો વર્ગ છે બરાબર તો અહીંયા જે સંખ્યા છે એ આમ આપણને ઓફિશિયલી સેમ લાગે પણ અહીંયા ખાલી અહીંયા ચેન્જ કરવાનું કહ્યું છે બરાબર તો જે આપણે આગલી સંખ્યાના આધારે પણ અહીંયા મૂકી શકીએ પણ અહીંયા થોડુંક ચેન્જિંગ કરવામાં આવેલો છે બરાબર તો તમે એ જોઈ શકો છો કે ભાઈ એકસો એકનો વર્ગ છે બરાબર તો સેમ સિચ્યુએશનમાં અહીંયા શું કરીશું આપણે તો અહીંયા શું કર્યું છે દસ દસ એક ઓકે તો અહીંયા સુધીનું સેમ સિચ્યુએશન હતી એક નંબર પોઈન્ટ બે નંબર એક નંબર બે પોઈન્ટ અહીંયાથી શું કર્યું છે લોકોએ દસ દસ એક બરાબર ટૂંકમાં દસ હજાર એકસો એક કર્યા છે તો તમે જુઓ કે દસ વીસ બરાબર તો અહીંયા જુઓ દસ વીસ ત્રીસ બરાબર અને પાછળ બસો ને એક સંખ્યા સેમ મૂકતા જાય છે લોકો બરાબર તો અહીંયા તમે જુઓ કે એક બે ને ત્રણ એકડા હતા તો એક બે ને ત્રણ સુધી લઈ ગયા હવે અહીંયા એક બે ત્રણ ને ચાર એકડા છે તો આપણે દસ વીસ ત્રીસ ને ચાલીસ સુધી તો સેમ લઈ જવાનું છે બરાબર હવે પાછળ જે સંખ્યા હતી એ આપણે જોયું કે ભાઈ અહીંયા ત્રીસ શૂન્ય ત્રણ બરાબર હવે ચાલીસ છે તેથી ત્રણ શૂન્ય બે શૂન્ય એક એટલે દસ વીસ ત્રીસ ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ બરાબર સેમ સિચ્યુએશન દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ દસ વીસ બરાબર ત્રીસ
40 વચ્ચે 5 છે તો આ સંખ્યામાં અહીંયા 1 2 3 4 આંકડા હતા તો 4 સુધી છે તો 1 2 3 4 5 તો અહીંયા શું કરવું પડશે 5 અંકની સંખ્યા લખવી પડશે 10 10 10 10 ઓકે 1 અને કુલ એનો વર્ગ જે મેં અહીંયા બતાવેલો છે બરાબર 1 2 3 4 ને 5 આંકડા હું લઈ ગયો છું બરાબર હવે અમાર આમાં જોઈશું એક્ઝામ્પલ નંબર 6 એક્ઝામ્પલ નંબર 6 પણ એક પ્રકારની પેટર્ન છે જેમાં આપણને સ્પષ્ટ અંતર બુકમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ અને બીજી સંખ્યા છે એને ત્રીજી સંખ્યા સાથે સંબંધ છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 3 2 6 2 કા 2 બરાબર પ્લસ છે આપણે આપણી ભાષામાં સમજીએ 4 3 12 તો 4 5 અહીંયા થઈ જશે 20 5 6 20 બરાબર 30 છે તો 5 6 30 આ 6 7 ને થશે 42 બરાબર હવે અહીંયા શું કે ત્રીજી અને ચોથીને સંબંધ છે પાછું એવું કહેવામાં આવે છે ભાઈ ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યાને સંબંધ છે બરાબર તો 2 પછી 3 6 પછી 7 12 પછી 13 20 પછી 21 30 પછી 31 તો 42 પછી 43 બરાબર ઓકે પેટર્ન હતી એકદમ સિમ્પલ સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો હવે તમને અહીંયા હું થોડું સમજાવવા માંગુ છું કે જ્યારે બી આવી સિચ્યુએશન આવશે ત્યારે એક વસ્તુ યાદ રાખો કે હંમેશા કોઈ બી સંખ્યાનો વર્ગ છે જેમ કે 2 નો વર્ગ છે એ પ્રથમ એકી સંખ્યાનો ટોટલ છે બરાબર 1 + 1 પછી એવી રીતના તમે જુઓ કે કોઈ બી સંખ્યા માનો કે ચલો 10 સંખ્યા લઈએ આપણે તો 10 નો જે વર્ગ છે ને એ પ્રથમ 10 એકી સંખ્યાનો ટોટલ છે બરાબર અહીંયા પ્રથમ 5 એકી સંખ્યા આપેલી છે આપણે તો પ્રથમ 5 એકી સંખ્યા છે એટલે એને 5 નો વર્ગ કરવાનો છે 5 નો વર્ગ શું છે 25 છે બરાબર તો આ અહીં કયો સરવાળો કર્યા વગર મેળવો તો સીધો જવાબ આવી ગયો હવે તમને ખાતરી બેસે એટલા માટે હું સરવાળો કરું છું 9 ને 7 16 16 ને 5 21 22 23 24 ને 25 થઈ ગયું ઓકે અહીંયા માત્ર સંખ્યા ગણ લેવા 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે તો અહીંયા સંખ્યાઓ કેટલી છે 10 તો પ્રથમ 10 એકી સંખ્યા છે તો એનો જવાબ થઈ ગયો 100 બરાબર બધાનો ટોટલ 100 આવશે ફરી ગણ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓકે તો પ્રથમ 12 એકી સંખ્યાનો ટોટલ છે એટલે 12 નો વર્ગ થશે એટલે 144 ઓકે તો આનું જે ટોટલ છે 144 છે આનું ઓકે ખ્યાલ આવી ચલો 49 ને 7 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો ચલો તો આપણે શું કરીશું પ્રથમ 7 એકી સંખ્યા લઈ લેવાની છે તો 1 3 5 7 9 11 અને 13 થઈ ગઈ પ્રથમ 7 એકી સંખ્યા બરાબર ટોટલ થઈ જશે અહીંયા 49 લખી દો ચલો 121 ને 11 એકી સંખ્યા સ્વરૂપે દર્શાવો તો આપણે 11 એકી સંખ્યા લઈએ 1 3 5 7 9 11 13 15 17 19 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 અને એક લેવી પડશે 19 પછી 21 થઈ ગયું 121 બરાબર એટલે એક્ઝામ્પલ નંબર 8 પણ અહીંયા ક્લિયર એક્ઝામ્પલ નંબર 9 છે એમાં કહ્યું છે નીચે આપેલ સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે એ જણાવો ઓકે તો તમારે યાદ રાખવું કે કેટલી સંખ્યાઓ વર્ગમાં આવશે એના માટેનું એક સૂત્ર છે સ્પેશિયલ તમારે યાદ રાખવાનું છે એને છે એનું નામ છે 2n ઓકે n એટલે પ્રાકૃતિક સંખ્યા બરાબર ચલો અહીંયા બી એન એટલે પ્રાકૃતિક સંખ્યા પણ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 12 ને 13 છે તો પહેલાં 12 ગણી લેવાના આપણે અહીંયા ઓકે તો 12 દુ 24 તો 12 અને 13 ની વચ્ચે 24 સંખ્યાઓ આવશે ફરી અહીંયા 2n બરાબર n એટલે 25 તો 50 તો 25 ને 26 ના વર્ગ વચ્ચે કરવાથી વચ્ચે 50 સંખ્યાઓ આવશે એ રીતના અહીંયા ફરી 2n લખીએ 2 કૌંસમાં 99 બરાબર 198 થઈ જશે બરાબર તો 99 અને 100 નો વર્ગ કરવાથી વચ્ચે 198 198 બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળશે ઓકે આની સાથે આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડિયો અંદર આપણે સ્વાધ્યાય 6.2 જોઈશું